આપણે સફારી કરવી હો આપણે હાથ નથી મને આવડે આપણે હાથ એ ઘોડો હોય તો મજા આવે મમ્મી ઘોડામાં બેહાડી તો આ ગાડીમાં ગાડીમાં એક વખત તો બેહાડી હાલો પછાડે ભાઈ ફટાફટ ચલ મેરે સાથી મેરે હાથી તો તમે જોઈ શકો છો અમે હાલી અને માધવરાયજીના મંદિરે પૂગી ગયા આમ આ બધે મંદિરો હોય ઓટામાં બંધ છે શ્રી માધવરાયજી આ શ્રી ત્રિકંબરાયજી શ્રી માધવરાયજી કેવડા મોટા ફોટા દીવાલ જેવડા આ
પાંચ છ થી ચાલુ થાય પણ હજી છ જ વહી ગયા તો તમામ ને દર્શન કરવાની છે દીધા છે. હા કશેક તું રહી ગઈ. આ હું છે મમ્મી પથ્થર નું એવું મંદિર જૂનું પથ્થરો થર્ડ કિસ દેતા કે આકાર વિના ને આમ ગુફા જેવું લાગે કા. અમે જઈએ જૂનું મંદિર જોવા જઈએ ને પથ્થર ની જ છે તમને મંદિર જોઈને ગુફા જેવું લાગે. આ ગુફા છે કે મંદિર છે કઈ ખબર નહીં પડતી. હા જો આ છે માધવરાય નું જૂનું મંદિર સાચું મંદિર દરિયા માંથી નીકળ્યું એમ કે બા. અંદર શું છે રેતી વાળા પણ કસે દરિયા માંથી નીકળે એટલે ક્યાં કેવું છે લાઈટ કરો ને. ફટાફટ આટલે શું મટકા નહી શું પથ્થર ના પેલા નું છે જો બધું. અંદર તમને અંધારામાં કઈ દેખાતું નહીં પણ ત્યાં રેતી વાળા પથ્થર ના મોટકા ને એવું બધું એટલે આકાર અંદર થી જગ્યા નથી પૂરેપૂરા હતા. તો અહીંયા જે જૂનું માધવરાય નું મંદિર છે તેની બાજુમાં જે કોટેશ્વર મહાદેવ નું મંદિર છે તો ત્યાં પણ હું દર્શન કરી આવું. હા મમ્મી તો દર્શન કરી વહી ગઈ. હવે હું આ વિડીયોને અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો તાકી જે પણ મારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન તમને મળતી રહે. તબ તક બાય બાય. જય માતાજી.